नमस्कार दर्शक मित्रों, लाइव भरत न्यूज चैनल में हूँ मेघा अग्रवाल आपनो हार्दिक स्वागत करू छु। आप जो रहा छो लाइव भरूच न्यूज। समाचारों में आगर बात करता पहला निहाड़ीशु आज ना मुख्य समाचारों। અંકલેશ્વરના માટીયડ ગામથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બે શખ્સો ફરાર। તાલુકા પોલીસે 33,000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો કર્યો કબજે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શાંતિધામ સ્મશાન ભૂમિને 7 સગડી અપાઈ। પાલિકાના વોર્ડ નંબર 6 ના સભ્યો દ્વારા 3.5 લાખના ખર્ચે 7 સગડી અર્પણ કરાઈ। वागरा खाते कांग्रेस सरकार विरुद्ध विरोध प्रदर्शन कर्यु हतु। खेडूतोने खेती बचाव अभियान संदर्भे सरकार सामे देखाओ कर्या। झगड़िया जीआरडीसी कोई बेजवाबदार कंपनी द्वारा वरसादी कासमां केमिकल युक्त पानी छोड़वामां आव्यु। भरूच गणेश आर्केड द्वारा गंदु पानी रस्ता पर काढता रहीशोमां आक्रोश। तात्कालिक धोरणे उभराती गटरो बंद करवा आपी चीमकी। जोगर्स पार्क खाते सदगुरु कॉम्प्लेक्स पासे थी गत तारीख 13 जानुआरी ना रोज यामाहा मोटरसाइकल चोरी थई हती। जे अंगे जीआईडीसी पुलिस मथके फरियाद नोंधाई हती। તે દરમિયાન જીઆઈડીસી પોલીસની ટીમે પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન મળેલી માહિતીના આધારે જીઆઈડીસી વિસ્તારમાં મેઘમણી ચોકડી પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન એક યુવક બાઇક લઈને આવતા તેને રોકી પૂછપરછ કરતા તે મૂળ યુપીનો અને હાલ અંકલેશ્વરના કાપોદ્રા ઝંકડિયા પાર્કમાં રહેતો અરબાઝ ખાન રમતુલ્લા મોહમ્મદ યુસુફ ખાન હોવાનું જણાવ્યું હતું। પોલીસે યામાહા બાઇકના જરૂરી આધાર પુરાવા માંગતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બાઇક ચોરીની હોવાની આશંકા સાથે બાઇકના નંબરના આધારે પોકેટ સોફ્ટવેર એપ્સ પર ચેક કરતા બાઇક જઈ વિજયભાઈ સાહની હોવાનું બહાર આવતા પોલીસે 1 લાખની બાઇક સાથે તેની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ આરંભી હતી। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં રોટરી ક્લબ દ્વારા સંચાલિત શાંતિધામ સ્મશાન ભૂમિને અર્પણ કરવામાં આવેલ 7 સગડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સહિતના સભ્યો અને રોટરી ક્લબના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા। રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર સંચાલિત શાંતિધામ સ્મશાન ભૂમિમાં સુવિધાઓ વધારવાના હેતુસર અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 6ના સભ્યો દ્વારા રૂપિયા 3,50,000ના ખર્ચે 7 જેટલી સગડીઓ અર્પણ કરવામાં આવી હતી। આ સગડીઓનું લોકાર્પણ નગરપાલિકાના પ્રમુખ વિનયભાઈ વસાવા અને વોર્ડ નંબર 6ના સભ્ય અને પાલિકાના દંડક ચેતન ગોરવાલા તેમજ કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાએ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સેક્રેટરી હેટલબેન પટેલ, ભૂપેન્દ્ર શ્રોફ, ગજેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। 1995માં શરૂઆત કરેલી આ સ્મશાન આજે 25 વર્ષ પૂરા થયા ત્યારે ખરેખર જરૂરિયાત હતી અમારે ચિતાની, ત્યારે અમે અમને ફોન કરેલો વાત કરેલી તો એમને એમની ગ્રાન્ટમાંથી 7 ચિતા અમને ફાળવી આપી અને જે આજે એનો ઉપયોગમાં લેવાય છે અને આજે એને અમે લોકાર્પણ કરીએ છીએ। મિત્રો, આપ સૌ જાણો છો કે આપણા હિન્દુ ધર્મમાં સ્મશાન ઘર એ હિન્દુ સમાજનું આસ્થાનું કેન્દ્ર છે। એવી જગ્યા પર જ્યારે હું ગત ટર્મમાં અંકલેશ્વર નગરપાલિકા કારોબારી કમિટીના ચેરમેન તરીકે હતો ત્યારે મારી સામે અંકલેશ્વર નગરપાલિકાના એન્જિનિયર શ્રી અલ્કેશભાઈ અમદાવાદી આવ્યા હતા અને એમને કહ્યું હતું કે ચેતનભાઈ, શાંતિધામ સ્મશાન ગૃહમાં જે ચિતા છે એ આપણી પાસે એક છેલ્લી જ ચિતા છે, તો એનું કંઈક આયોજન કરવું પડશે અથવા તો કોઈ ડોનર આપણે શોધવો પડશે। ત્યારે મેં એમને તાત્કાલિક અમને નગરપાલિકાના સભ્ય તરીકે જે કંઈ ગ્રાન્ટો મળે છે એ ગ્રાન્ટમાંથી 4 લાખ રૂપિયાની ગ્રાન્ટ, જે નાના પંચની ગ્રાન્ટ હતી, એ મેં તાત્કાલિક આ શાંતિધામ સ્મશાન ગૃહમાં લાકડાની ચીટા નંગ 7 લેવા માટે મેં એમને તાત્કાલિક ફાળવી આપી હતી। કારણ કે
આકડા જે ગ્રાન્ટનો ઉપયોગ અગર મારા વોર્ડમાં કરતો તો એ રોડ રસ્તાના જ કામ થતે, પરંતુ જ્યારે આપણે આ શાંતિધામ સ્મશાન ગૃહમાં કે છેવાડાનો માનવી અને દરેક સમાજના દરેક જ્ઞાતિના દરેક જાતિના લોકો જે અંતિમ સફર માટે અહીંયા આવતા હોય છે, ત્યારે એ લોકોનું માટે જે આપણે આ એક ચિતાનું કામ જે કરી રહ્યા છે એનો મને એક વિશેષ આનંદ છે કે આજે એક મારી ગ્રાન્ટમાંથી મેં એક ખૂબ પુણ્યનું કામ કર્યું છે અને ભગવાન મને આવનારા દિવસોમાં આવું જ કામ કરવાની શક્તિ આપે. અને સાથે સાથે શાંતિધામ રોટરી ક્લબના આદરણીય ભૂપેન્દ્ર કાકાને પણ હું વિનંતી કરીશ કે કદાચ ભવિષ્યમાં આવી બીજી પણ કોઈક જરૂર હોય તો મને ચોક્કસથી જરૂરથી જણાવજો કે જેથી કરીને આપણે એનું પણ કોઈક સરસ આયોજન કરી શકીએ, અને વિશેષ મને આનંદ છે. આભાર. અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામેથી તાલુકા પોલીસે 33,000 ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ફરાર બે એસએમઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર રૂરલ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માટીએડ ગામના નિસાર ફળિયામાં રહેતા ચિંતન અકનભાઈ વસાવાએ તેના ફળિયામાં યોગેશ રમેશ વસાવાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હોવાની મળેલી બાતમીના આધારે રેડ કરતા યોગેશ વસાવા ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે ચિંતન વસાવા અને યોગેશ વસાવા ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ ઉપરથી ₹33,600 કિંમતના વિદેશી દારૂનો જથ્થો કબજે કરી ફરાર બંને બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાડેશ્વરના કેબલ બ્રિજ નીચેના રામ જાનકી સંકટ મોચન હનુમાનજી મંદિરના નવા મહંત તરીકે અયોધ્યાથી પધારેલ મહામંડલેશ્વર પરસોત્તમ દાસજી મહારાજ તથા મહંત શ્રી જેસમદાસજી મહારાજ હવે મંદિરનો સુકુન સંભાળશે. તમામ સંતો મહંતો મહામલેશ્વર હાજરીમાં આજરોજ જાડેશ્વર ખાતે આવેલા રામ જાનકી હનુમાનજી મંદિરના મહંત પરમ પૂજ્ય પુરુષોત્તમદાસજી મહારાજ અને મહંત શ્રી જયરામદાસજી મહારાજને તેઓને આજરોજ મંદિરની ગાડી પર પરંપરાગત રીતે ગાડી પર બેસાડવામાં આવેલ હતા. હવે જાડેશ્વર ખાતે આવેલ રામ જાનકી હનુમાનજી મંદિર આશ્રમ ખાતે સંતોની સેવા, ગૌમાતાની સેવા, દીન દુખિયાની સેવા, સંત મહંતોની સેવા તથા દિગંબર અખાડાની પરંપરાને લઈ હવે આશ્રમને મહામંડેશ્વર પરસોત્તમદાસજી મહારાજ તથા મહંતશ્રી જયરામદાસજી મહારાજ તેઓ હવે આશ્રમ સંભાળશે તથા આવનારા દિવસોમાં આ મંદિરો જીર્ણોત્સવ પણ મહામંડેશ્વર મહંત દ્વારા કરવામાં આવનાર છે અને હવેથી અખંડ રામ ધૂન સહિત ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરાશે. જય સિયારામ. અત્યારે નર્મદા કિનારે બે પુલની વચ્ચે રામ જાનકી મંદિર અને સંકટ મોચન હનુમાનજી મંદિરના મહંત પરમ પૂજ્ય મનમોહનદાસજી મહારાજનું સાકેતવાસ થયા પછી એમની આ ગુરુ પરંપરા જે ગાદી છે અમારા વૈષ્ણવ સમાજમાં દિગંબર અખાડાની, તો એ પરંપરાને લઈને છોટી સાવણી મહંત શ્રી નૃત્યદાલજી મહારાજ છોટી સાવણી એના અંતર્ગત એના કૃપાપાત્ર અને એના પરિવારના સંતની આ જગ્યા અને એ પરંપરાને જાળવી રાખીને અત્યારે ગુમાનદેવ મંડળ, સુરત મંડળ, તાપી મંડળ અને અન્ય સંતો ધર્માચાર્ય શ્રી અખિલેશ્વરદાસજી મહારાજ હનુમાનગઢી અયોધ્યાથી નાગાશ્રી ગૌરીશંકરદાસજી મહારાજ નિર્વાણી અખાડાના તમામ સંતો મહંતો મહામંડલેશ્વરો ભક્તોની વચ્ચે પરમ પૂજ્ય પરસોત્તમદાસજી મહારાજ પુરુષોત્તમદાસજી મહારાજ ને એમના કૃપાપાત્ર શ્રી જયરામદાસજી મહારાજની બેઉની સાદર વિધિ કરવામાં આવી છે અને આ આશ્રમ દિન પ્રતિદિન સંતોની સેવા, ગૌમાતાની સેવા, દીન દુખિયાની સેવા, અમારી જે વૈષ્ણવ પરંપરામાં જે સેવા ચાલી રહી છે તો તમામ અખાડાથી લઈને મંડળોથી લઈને તમામ ભક્તો અને સંતો દ્વારા સાદર વિધિ કરવામાં આવી છે અને ભગવાનને પ્રાર્થના કરી કે દિન પ્રતિદિન શ્રી હનુમાનજી મહારાજની રામ જાનકી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આનો જીર્ણોદ્ધાર પણ નવો થવાનો છે અને દિન પ્રતિદિન આ આશ્રમ ગતિ પ્રગતિ કરે એવી શુભકામના. જય શ્રીરામ. નર્મદા સીતાનાથ સભારંભા રામાનંદાચાર્ય મધ્વહમ અસ્મિદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. ઓકે, એ જો હૈ શ્રી રામ જાનકી સંકટ મોચન હનુમાન મંદિર ભાડેશ્વર સરદાર બ્રિજ કે પાસ મે યહાં પર જો હૈ આજ अखाड़े से पधारे, मंडलों से श्री महंत पधारे, महामंडलेश्वर पधारे, संत पधारे, तो सभी ने मिलकर के हमारे गुरुवाई थे श्री मनमोहन दास जी महाराज, उनका साकेतवास हो गया. साकेतवास होने के बाद में श्री धाम अयोध्या जी से जो मणिराम दास साहब ने हमारे सतगुरुदेव भगवान हैं यहाँ, उन्होंने जो है वहाँ से हमको भेजा कि हमारे गुरु भाई जयराम दास जी हैं, इनके नाम लेटर किया है, तो इनके साथ में हमारी उन दोनों की
हमें यहाँ महानती की गई है और आज से जो है यहाँ पर यहाँ का संचालन सभी संत समाज ने हमको दिया है, समस्त भक्तों के सामने, आप लोगों मीडिया के सामने और सभी के पुलिस प्रशासन के सामने ये जो है महानताई चादर समारोह हुआ और आज से व्यवस्था इसकी जो है सौंपी गई। यहाँ पर संत सेवा, साधु सेवा, ठाकुर जी सेवा, गौ सेवा, अभ्यागत सेवा, अतिथि सेवा, सभी सेवाएं निरंतर यहाँ चलेंगी और सब यहाँ व्यवस्थित भगवान का भजन होगा, संत लोग भजन करेंगे माँ नर्मदा की कृपा से। यहाँ पर जो है अखंड रामायण पाठ, अखंड राम धुन, सब यहाँ जो है व्यवस्थित आश्रम का विकास हो, आश्रम का विकास होना चाहिए। भरूच गणेश सर्किट द्वारा गंदु पानी रस्ता पर काटता रहीशों में आक्रोश फैलाई जवा पाम्यो हतो तो तात्कालिक धोरणे उभराती गटरो बंद करावानी पण चीमकी आपी हती। भरूच पंथकना सनविला सोसायटीना विश्वंबर सोसायटी और गणेश कुंज सोसायटीना रहीशों में आज रोषनो माहौल सर्जायल छे। गणेश आर्केडना रहेवासीओ द्वारा सोसायटी में बेदरकारी भर्यु वर्तन जोवा मळता आसपासना रहीशो चिंतातूर थता आखरे आज मौन तोड्यु हतु। भरूच पंथक में आवेल गणेश आर्केडना रहीशो द्वारा सोसायटी में बेदरकारी भर्यु वर्तन थतु होवाथी लोक चर्चा थई रही हती। मळती माहिती अनुसार गणेश आर्केड द्वारा वर्षोथी उभराती गतरोनो कोई निकाल न करवामां आवता साथे गतरोनुं गंदु पाणी अने मळनुं पाणी रस्ता पर निकळी आवता रोगચાળોના ભયથી લોકોમાં આક્રોશ માહોલ સર્જાયો હતો, લોકોમાં રોષની। भरूच जिला कांग्रेस समिति ना प्रतिनिधि मंडल द्वारा वागरा तालुका ना खोजबल अने भेंसली गाम ना खेडूतो साथे रूबरू मुलाकात लीधी हती। भरूच जिला कांग्रेस समिति नू प्रतिनिधि मंडल आजे वागरा तालुका ना खोजबल अने भेसली गामना खेडूतो साथे मुलाकात करी हती। हाल में जे कपास तुवेर सहित खेतीना पाक में वायु प्रदूषण कारण विकृतिओ जोवा मळी छे, जेनाथी पाक नाश पाम्यो छे। आ अंगे प्रतिनिधि मंडल द्वारा स्थळ तपास करी निरीक्षण करवामां आव्युं हतुं। आगामी दिवसों में अनेक गामों की पण मुलाकात लेनार छे। उपरोक्त प्रतिनिधि मंडल में भरूच जिला कांग्रेस समिति प्रमुख परिमलसिंह राणा, संदीप मांगरोला, हंसुभाई पटेल, सुलेमान पटेल, शेरखान पठाण, सादिकभाई सरपंच, आसिफभाई खोजबल, सुरेश परमार नावे स्थानिक खेडूतों साथ चर्चा विचारणा करी आगामी दिवसों की अंदर असरग्रस्त गामडाओं में फरीने जन आंदोलन ऊभु करने होकार कर्यो हतो। संदीप मांगरोला द्वारा ऑनलाइन सर्वे की कार्यवाही शुरू करी छे, जेनी लिंक सोशल मीडिया द्वारा आपवामां अंगेनी माहिती पण तेओए आपी हती। असरग्रस्त विस्तारों में खेडूतोना सर्वे करी सरकार आर्थिक सहाय चूकवे बाबतनी रजूआत प्रबळ बनावामां आवशे। उपस्थित खेडूतोए पण आर्थिक सहाय सरकार द्वारा मळे तेमज भविष्यमां आवी परिस्थितिने रोकवा सरकार पगला भरे एवी लागणी व्यक्त करी हती। समग्र भरूच जिल्लाना जंबूसर, आमोद, वागरा, भरूच, वडोदरा जिल्लाना करजण अने सिनोर तालुकाना असंख्य गामोनी अंदर आ प्रमाणे पाक नाश पामवानी परिस्थिति निर्माण थवा पामी छे, त्यारे कांग्रेसना आगेवानोए भारतीय जनता पार्टीनी सरकार 5 वर्षनी उजवणीमां व्यस्त छे ज्यारे खेडूतो बेहाल छे। सरकारे खेडूतो प्रति संवेदनशीलता बनावाती जरूर छे, मात्र जाहेरातो अने उजवणी करवाथी सरकार संवेदनशील साबित नहीं थवानी एवो सूर आम प्रजा व्यक्त करी रही छे, त्यारे संवेदनशील सरकार होवानो दावो पोकळ साबित थई रह्यो छे। भरूच जिल्लामां रोज मंत्रीओ उजवणी माटे आवे छे अने आजनो दिवस खेडूतोना सन्मान दिवस तरीके सरकार उजवी रही छे, पण खेडूतोना लाखों हेक्टरनो पाक नाश पाम्यो छे ए बाबतनो कोई चर्चा पण थती नथी, ए दुखद छे अने सरकारना असंवेदनशीलता दर्शन करावे छे। त्यारे भरूच जिल्लानुं वहीवटीतंत्र पण आज रोज मंत्रीओ अने भारतीय जनता पार्टीना पदाधिकारीઓની આકતા સાકતામાં વ્યસ્ત રહે છે, ત્યારે ખેડૂતો તેમની ઉપર ખૂબ આક્રોશમાં છે। આ અંગે કોઈ પગલાં નહીં ભરાય તો સ્થાનિક ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો કલેક્ટર કચેરી ઉપર આંદોલન કરવાની ફરજ પડશે એવી લાગણી વ્યક્ત કરી હતી। ઉપરોક્ત મામલે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી મુખ્ય ન્યાયાધીશ શ્રી વિક્રમનાથ સાહેબની કોર્ટમાં દાખલ કરવાની કાર્યવાહી અંગે સંદીપ મંગરોળાએ ખેડૂતોને માહિતગાર કર્યા હતા। કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ મંડળે સમગ્ર ભરૂચ જિલ્લા અને વડોદરા જિલ્લાના અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત કરીને ખેડૂતોને એકત્રિત કરી આંદોલનને મજબૂત બનાવવા માટે ખેડૂતોને આગળ આવવા આહ્વાન કર્યું છે। દવા બનાવતી કંપનીઓ છે જે દહેજ વિસ્તારમાં આવેલી છે, જંબુસર તાલુકામાં આવેલી છે, જે 2,4-D નું ઉત્પાદન કરે છે, તો એના કારણે વાયુ પ્રદૂષણના કારણે આ વિપરીત અસર ખેતીના પાકો ઉપર જોવા મળેલી છે એવું એમનું એક પ્રાથમિક તારણ આવેલું છે। મને કહેતા દુઃખ થાય છે કે ભારતીય જનતા પાર્ટીની રૂપાણી સરકાર જ્યારે એના 5 વર્ષની ઉજવણી કરી રહી છે
અને રોજે રોજ ભરૂચ જિલ્લાની અંદર મિનિસ્ટરોના તાંતા લાગેલા છે, રોજે રોજ મિનિસ્ટરો આવે છે, પણ એક પણ દિવસ ભારતીય જનતા પાર્ટીનો કોઈ મિનિસ્ટર, કોઈ આગેવાન કે સરકારનો પ્રતિનિધિ એ ખેડૂતોની સંવેદનશીલતા વિશે વાત કરવા પણ તૈયાર નથી. કલેક્ટરશ્રી અને એમનું આખું તંત્ર જે છે, ખેડૂતો ભેગા થઈને આવેદનપત્ર આપવા જાય છે ત્યારે ઓફિસની અંદર કલેક્ટરશ્રી પણ હાજર હોતા નથી, અને એ પણ ભારતીય જનતા પાર્ટીના અને સરકારના આગેવાનોની આગતા સ્વાગતામાં ફરતા હોય છે. ત્યારે આ જિલ્લો નદણિયા તો બની ગયેલો છે. ખેડૂતો એમનો સમય માગે, આગેવાનો સમય માગે, પરંતુ એમને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની આગતા સ્વાગતામાંથી જ સમય મળતો નથી, તો એ ખેડૂતોની દશા ક્યારે જોશે? જ્યારે આજે પાંચમો દિવસ છે અને પાંચમા દિવસે ખેડૂતોની સંવેદનાની અને ખેડૂતોની સન્માનની ઉજવણી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે, ત્યારે મારે ભાજપના એ મિત્રોને પૂછવું છે કે કમસે કમ એક શબ્દ તો આ ખેડૂતો માટે બોલો. આજે ભરૂચ જિલ્લાની અને વડોદરા જિલ્લાના લાખો હેક્ટરની અંદર ખેતીનો પાક વિકૃતિના કારણે બગડી રહેલો છે, ખેડૂતો આર્થિક માયમાલી તરફ ધકેલાઈ રહેલા છે, ત્યારે આજે કોંગ્રેસનું જે પ્રતિનિધિ મંડળ છે, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી પરિમલસિંહ રાણાની આગેવાનીની અંદર આજે વાગરા વિસ્તારના ભેંસલી ગામે ખેડૂતોને મળવા માટે અને ખાસ કરીને સ્થળ ઉપર જઈ અને સાચી પરિસ્થિતિનો તાગ મેળવવા માટેનો આજે પ્રયત્ન કરેલો છે. આવનારા દિવસોની અંદર સમગ્ર જિલ્લાના અસરગ્રસ્ત ગામોની ખેડૂત પ્રતિનિધિ મંડળોની સાથે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ, કોંગ્રેસના આગેવાનો ગામે ગામ મુલાકાત લઈને જન આંદોલન ઊભું કરવા માટેની તૈયારી અમે કરી રહેલા છીએ, તો જ આ ભારતીય જનતા પાર્ટીની બેરી સરકારના કાને ખેડૂતોનો અવાજ પહોંચશે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય કે સરકારના બીજા સંલગ્ન વિભાગો હોય, એ તમામને પણ અમે રજૂઆતો કરી છે અને એક સંકલન કરીને આ પ્રાથમિક રિપોર્ટ 22/7/2021 સબમિટ કર્યા પછી વાગરા તાલુકા કોંગ્રેસ રાજ્ય સરકારની ખોટી નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતો અને ખેતી બચાવો અભિયાન છેડી જગતના તાપને પડખી રહેવાનો કોંગ્રેસે પ્રયાસ કર્યો હતો. ગુજરાતમાં રાજ્ય સરકાર 5 વર્ષ આપણી સરકાર ઉજવણી કરી રહી છે, જે સામે રાજ્યમાં કોંગ્રેસ ઠેર ઠેર જગ્યાએ અનેક મુદ્દાઓને લઈ વિરોધ નોંધાવી આક્રોશ ઠાલવી રહી છે. કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારની ખોટી નીતિઓ સામે ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આજરોજ રાજ્ય સરકાર દ્વારા કિસાન સન્માન દિવસની ઉજવણી થઈ રહી હતી, તો બીજી તરફ વાગરા તાલુકા કોંગ્રેસ ખેડૂત અને ખેતી બચાવો અભિયાન સંદર્ભે રાજ્ય સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. વાગરા એસટી ડેપો સર્કલ ખાતે વાગરા તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો એકત્ર થયા હતા, જ્યાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વિરોધી નાણાં લગાવ્યા હતા. મોદી તેરી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી, ખેડૂત વિરોધી યે સરકાર નહીં ચલેગી, ખેડૂતો થયા બેહાલ, મોદીપતિઓ થયા માલા માલ જેવા સૂત્રોચ્ચાર કરતા મામલતદાર કચેરીએ આગળ ધપતા કોંગ્રેસીઓને ડિસ્ટ્રિક્ટ બેંક આગળ પોલીસે ડિનેટ કરી પોલીસ વેનમાં બેસાડ્યા હતા. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, સુલેમાન પટેલ, સંદીપ મંગરોલા, શેરખાન પઠાણ, વાગરા તાલુકાના કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સુરેશ પરમાર, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી, માજી તાલુકા પંચાયત પ્રમુખ નસીમાબેન, જિલ્લા પંચાયત સભ્ય રમણભાઈ સુવા, આસિફ સરપંચ, મઉદ્દીન બાજી સહિત કોંગી અગ્રણીઓને અને કાર્યકરો જોડાયા હતા. વાલિયાની રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર તથા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા આયોજિત કિસાન સન્માન દિવસ કાર્યક્રમ યોજાયો હતો. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર તથા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા આયોજિત કિસાન સન્માન દિવસનો કાર્યક્રમ ભરૂચ જિલ્લાના વાલિયાની શ્રી રંગનવચેતન મહિલા કોલેજ ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં 7 પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત કિસાન પરિવહન યોજનાના મંજૂરી હુકમ, સાધન વિતરણ, ગાય નિભાવ ખર્ચ પેમેન્ટ ઓર્ડર, કીટ સાધનોના રૂપમાં છત્રી, સ્માર્ટ હેન્ડ્સ ટૂલ્સ કીટ વિતરણ મંત્રી ઈશ્વરભાઈ
પ્રમાણ તથા મહાનુભાવોના હસ્તે કરાયું હતું. આ વેળાએ કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત વાલિયા તાલુકાના 3 ફીડરોના 16 ગામના ખેડૂતોના ખેતી વિષયક વીજ જોડાણોને શુભારંભ કરાવ્યો હતો, જેમાં ભમાડિયા, દહેલી, દેસાડ, દોલતપુર, ઇતકલા, જંબુગામ, કેસરગામ, મોખડી, નવાપરા, પીઠો, રાજપડા, સેવદ, સિંગલા, સોડગામ, તુણા અને વાંદરિયા ગામોનો સમાવેશ કરાયો હતો, જેમાં 667 લાભાર્થીઓને આ યોજના હેઠળ આવરી લેવાયા હતા. ભૂતકાળના દિવસો આપણે યાદ કરીએ તો આપણને દિવસમાં પણ સમયસર વીજળી નહોતી મળતી, પરંતુ આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે 2001માં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જવાબદારી સંભાળી અને જ્યોતિ ગ્રામ યોજના આપણે સૌ જાણીએ છીએ કે દિવસ દરમિયાન 24 કલાક વીજળી, એ તો વીજળી છે કે આપણને ખબર નહીં પડે, પરંતુ પહેલાના સમયમાં જ્યારે વીજળી સમયસર ન મળતી અમારા જેવા લોકો જ્યારે અભ્યાસ કરતા, વાંચવું હોય, હોમવર્ક કરવું હોય તે સમયે પણ વીજળી ન મળતી, જમવાનું હોય, સમય થયો હોય તે સમયે પણ વીજળી નહોતી મળતી, જ્યારે આજે આપણને 24 કલાક વીજળી મળે છે. સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી અને ભાલોદ આરોગ્ય કેન્દ્ર દ્વારા આજરોજ તરસાલી ખાતે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી બ્રાન્ચ અને ભાલોદ PSCના સંયુક્ત ઉપક્રમે આજરોજ તરસાલી ગામ ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટની ઓફિસ પર રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. ટ્રસ્ટના સદર હજરત સૈયદ મોહમ્મદ મદનીમિયા સાહબ અને તેમના જાનસીન હઝરત સૈયદ હમજામિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ રસીકરણ કાર્યક્રમમાં 100 જેટલા લોકોએ રસીકરણનો લાભ લીધો હતો. ભાલોદ PSCના ડૉક્ટર દ્વારા રસી લેવામાં આવેલ તમામને જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ગામના ઉપસરપંચ હુસેનભાઈ શેખ, ટ્રસ્ટના પ્રમુખ હાજી ગુલામ હુસેનભાઈ તેમજ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના તમામ કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજ રોજ ભાલોડ PSC અને શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા રસીકરણનો કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેમાં 100 જેટલા લાભાર્થીઓને લાભ આપવાનું ટ્રસ્ટ દ્વારા લક્ષ્યાંક જેવો રાખેલો છે. એટલે બધા જ તરસાલી ગામ વટી તરસાલી ગામના ગ્રામજનો રસીકરણનો લાભ. હાજી ગુલામ હુસેન કરીમ જમાદાર, શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલીના પ્રમુખ તરફથી જાણ કરું છું કે અમારા પીરો મુર્શિદ હજરત શૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદનીમિયા અશરફી જાનસીને શૈખુલ ઇસ્લામ સૈયદ હમજા અશરફ મિયાના હુકમથી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરફથી એક રસીકરણ કાર્યક્રમ રાખવાનું આયોજન કરવાનું અમને જાણ કરતા આજરોજ PSC ભાલોદના ડૉક્ટર સાહેબ તથા તેમના સ્ટાફ સાથે તેઓ 100 જેટલા રસીકરણ લઈ અત્યારે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ઓફિસમાં હાજર હતા. આજરોજ રસીકરણ કાર્યક્રમ રાખતા ડૉક્ટર સાહેબે તમામ હાજર રસીકરણ લેનારને જરૂરી સૂચનો આપી અને શું શું તકેદારી રાખવી જે બધા તમામને જાણ કરવામાં આવી અને આ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટમાં 100 જેટલા કાર્યકરોએ એ લીધેલ છે. આ પ્રોગ્રામમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના તમામ અરાકીન, સેક્રેટરી, ખજાનચી તથા તમામ સભ્યોએ તથા ગામના સરપંચ તથા ગામના તમામ આગેવાન હાજર રહી સાથ સહકાર આપેલ છે. ગામના સદર પણ હાજર રહી સૈયદ સાહેબે પણ સાથ સહકાર આપેલ છે, જે બદલ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તમામના આભારી છે. અને આયોજન ફક્ત અને ફક્ત શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવેલ છે. સ્વૈચ્છિક કાર્યક્રમ હોય, જે લોકોએ સ્વૈચ્છિક પોતાની ઈચ્છા મુજબ ભાગ લીધેલ છે, જે બદલ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તથા તેમના તમામ અરાકીન તમામના આભારી છે. આજીવન કેદની સજા ભોગવતા ફ્લોર રજા પરથી ફરાર, પાકા ગામના ગોવાલી ગામના કેદીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોડ. ભરૂચ પેરોલ ફ્લો સ્કોડની ટીમના વચગાળાના જામીન, પોલીસ જપ્તા તથા જેલમાંથી ફરાર કેદીઓ આરોપીઓને પકડવા માટે ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીદારથી મળેલી બાતમીના આધારે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોસ્કો મુજબના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકા ગામના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના કેદી સંજય અરવિંદ વસાવાની ફ્લોર રજા મંજૂર થતાં
તારીખ 15/7/2021 રોજ 14 દિવસની ફ્લોર રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો અને ફ્લોર રજાની મુદત પૂરી થતાં કેદીએ તારીખ 30/7/2021 રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ હાજર ન થતાં ફરાર થઈ ગયેલ હતો, જેથી કેદીને આજરોજ જાડેશ્વર ચોકડી ભરૂચ ખાતેથી પેરોલ ફ્લો સ્કવોડની ટીમ દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકે સુપરત કરવામાં આવ્યો છે. ઉમરલા પાસે આવેલ એબીએનએન ફેસ્ટ એક્સપો દ્વારા સૌ પ્રથમવાર લંડન ખાતે ડ્રેગન ફ્રૂટનો જથ્થો મોકલવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા કમલમને લઈને ઘણી યોજનાઓ આ વર્ષે જાહેર કરવામાં આવી છે, જેના લીધે ગુજરાત વિસ્તાર અને ઉત્પાદનની દૃષ્ટિએ ભારતમાં પ્રમુખ સ્થાન ધરાવે છે. ધીરે ધીરે ગુજરાતના ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ વળી રહ્યા છે. એબીએનએન ફ્રેશ એક્સપોર્ટ કંપની લંડન અને બીજા યુરોપિયન દેશોમાં ભારતીય શાકભાજી અને ફળોનો નિકાસ કરે છે, જેમાં તેઓ ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરે છે. કેબિનેટ મંત્રી પિયુષ ગોયલે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. પિયુષ ગોયલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે લંડન અને બહરીન માટે ડ્રેગન ફ્રૂટનો નિકાસ કરવામાં આવ્યું છે, જેનાથી ખેડૂતોને ફાયદો થશે અને ઉપજને નવા બજાર મળશે. નમસ્કાર મિત્રો, મારું નામ નાગેન્દ્ર મિશ્રા છે. અમે અમારી શાખા છે એબીએનએન ફ્રેશ, અને અમે ફ્રેશ ફ્રૂટ્સ અને એગ્રો પ્રોડક્ટ્સ અને હોર્ટિકલ્ચર પ્રોડ્યુસમાં અમે ડીલ કરીએ છીએ, અને અમે યુરોપિયન માર્કેટમાં અમારું પ્રોડ્યુસ હવાઈ માર્ગ દ્વારા અમદાવાદ એરપોર્ટથી અને બોમ્બે એરપોર્ટથી માલ મોકલીએ છીએ. અમારું મેઇન ફોકસ છે કે ઇન્ડિયન પ્રોડ્યુસને વધારેથી વધારે યુરોપિયન માર્કેટમાં લોકોને ઇન્ટ્રોડ્યુસ કરવું, અને ઇન્ડિયાનું એક્સપોર્ટ જે કોમોડિટી છે એગ્રીકલ્ચરમાં એમાં સપોર્ટ કરવું. અમારું બીજું મેઇન લક્ષ્ય છે કે ખેડૂતો મિત્રો જે અમારી જોડે જોડાય છે, અમે એમની જોડે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર કામ કરીએ છીએ, અને અમે એમને સારા ભાવે પ્રોડ્યુસ બાયબેક તરીકે અમે ખરીદીએ છીએ, અને એમની જોડે રેસિડ્યુ ફ્રી ફાર્મિંગ પર કામ કરીએ છીએ. હાલમાં અમે ડ્રેગન ફ્રૂટને યુકે માર્કેટમાં મોકલ્યું લંડન એરપોર્ટ પર, અને લોકોને પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરવા માટે અમે કમલમ પ્રોડક્ટ જે છે યુરોપિયન માર્કેટમાં આપ્યું છે લોકોને, અને એનું મેઇન કારણ એ છે કે ગુજરાત સરકાર કમલમ પ્રોડક્ટને પ્રોડ્યુસને પ્રમોટ કરે છે, અને ખેડૂત ભાઈઓને બી એક લાભ થાય કે અમારી જોડે પ્રોડક્ટ એ બાયબેક કરે, અમે એમની જોડે બાયબેક કરી અને એમને એને સારો લાભ મળે, અને ઘણા બધા ખેડૂત કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ડ્રેગન ફ્રૂટમાં લાભદાયક લઈ શકે છે. અમારું મેઇન લક્ષ્ય બીજું છે કે કમલમ ફ્રૂટને બીજા બાય પ્રોડક્ટમાં બી અમે કન્વર્ટ કરીએ, અને ધારો કે લોકલ માર્કેટમાં બી એને બીજા બાય પ્રોડક્ટ ઇન્ડિયામાં બી અમે લોન્ચ કરીએ. કિસાન સન્માન દિવસની ઉજવણી જંબુસર સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવી હતી. ગુજરાત ભાજપા સરકારના 5 વર્ષ પૂર્ણ થતા હોય રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે. આજરોજ કિસાન સન્માન દિવસ અંતર્ગત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જંબુસર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલની ઉપસ્થિતિમાં ખેતીવાડી શાખા તથા ડીજીવીસીએલના સંયુક્ત ઉપક્રમે જંબુસર વાગરા આમોદ તાલુકાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માજી મંત્રી છત્રસિંહ મોડી, તાલુકા પંચાયત પ્રમુખ અંજુબેન સિંધા, પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન રામી, પ્રાંત અધિકારી કે કલસરિયા, મામલતદાર જી કે શાહ, શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ, તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ, જિલ્લા મંત્રી કૃપાબેન દોશી ઉપસ્થિત રહ્યા હતા, અને ઉપસ્થિતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 પગલા ખેડૂત યોજના તથા કિસાન સૂર્યોદય યોજના અંગે તથા આગામી દિવસોમાં વિવિધ યોજનાઓ અમલમાં આવવાની છે તેની ઝાંખી કરાવવામાં આવી હતી. નિર્ણાયક અને સંવેદનશીલ રાજ્ય સરકારના નેતૃત્વ કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા કોઈ ગામ જ્યાં વિકાસ ના થયો હોય, ના જાત ધર્મ સિવાય સૌનો સાથ સૌનો વિકાસ કરવા પંડિત દીનદયાળનો વિચારને મૂર્તિમંત કરવા સતત પ્રયત્નશીલ છે. આજનો દિવસ કિસાન માટે છે, ઈશાને જગતનો તાત છે,
જ્યાં સુધી ખેડૂત સમૃદ્ધ નહીં થાય ત્યાં સુધી દેશનો વિકાસ નહીં થાય. ગત સરકાર ખેડૂતોને પ્રાધાન્ય નહોતા આપતા, જ્યારે આ સરકાર ખેડૂતોના હિતમાં ખેડૂતો માટે મહત્ત્વના નિર્ણયો કર્યા છે તથા સરકારની વિવિધ યોજનાઓની સવિસ્તાર માહિતી પૂર્વમંત્રી છત્રસિંહ મૂળ દ્વારા આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવા સરકાર કૃતનિશ્ચય છે. ગુજરાત તાતને સમૃદ્ધ કરવા ગુજરાતના સરકાર કટિબદ્ધ છે. ખેડૂતો સક્ષમ બને તે માટે સરકાર દ્વારા 7 પગલાં ખેડૂત કલ્યાણ યોજના બનાવી છે તથા સૂર્યોદય યોજના અંગે, કિસાન સૂર્યોદય યોજના અંગે વાત કરી હતી. આ સહિત દરેક ખેડૂત મિત્રોએ કોરોના રસીકરણનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આજના પ્રસંગે જંબુસર વાગરા આમોદ તાલુકાના 27 જેટલા લાભાર્થીઓને પૂર્વ મંજૂરી હુકમ, વાહન ડિલિવરી પેમેન્ટ ઓર્ડર તથા કીટના સાધનો ઉપસ્થિતોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. જંબુસર ખાતે યોજાયેલ કિસાન સન્માન દિવસ ઉજવણી નિમિત્તે DGVCL એક્ઝિક્યુટિવ એન્જિનિયર DC ગોડાની, જેટકોના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ચૌહાણ જંબુસર શહેર, ડેપ્યુટી એન્જિનિયર MP બારોટ, ડેપ્યુટી એન્જિનિયર જંબુસર રૂરલ SAS પરમાર સહિત ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયા GNDC કોઈ બે જવાબદાર કંપની દ્વારા વરસાદી કાસમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હતું. આજરોજ ઝઘડિયા GIDC RT ચોકડી નજીક UPL કંપનીની બાજુની વરસાદી કાસમાં લીલા કલરનું કેમિકલયુક્ત પાણી નજરે પડ્યું હતું. ઝઘડિયા GIDC બે જવાબદાર કંપનીઓ દ્વારા વારંવાર વરસાદી કાસમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, જેથી આજુબાજુના ગામના ખેડૂતોના ખેતરોમાં પાકને નુકસાન થાય છે. GPCBને જાણ કરતાં GPCB દ્વારા પાણીના સેમ્પલ પણ લેવામાં આવે છે, પરંતુ આ સમસ્યાનું કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી અને વારંવાર આ કંપનીઓ દ્વારા વરસાદી કાસમાં કેમિકલયુક્ત પાણી છોડીને ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડવામાં આવે છે. કેટલીક કંપનીઓ દ્વારા વરસાદનો લાભ લઈ કાસમાં કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવે છે, પરંતુ ઘણા સમયથી વરસાદ પડ્યો નથી, જેથી આજરોજ વરસાદી કાસમાં છોડાયેલ કેમિકલયુક્ત પાણીથી તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ઝઘડિયા GIDC કંપનીઓ દ્વારા વારંવાર કેમિકલયુક્ત પાણી છોડાઈ રહ્યું છે. એ જ રીતે આજરોજ પણ ઝઘડિયા GIDC RT ચોકડી નજીક UPL કંપનીની બાજુની વરસાદી કાસમાં કેમિકલયુક્ત લીલા કલરનું પાણી જોવા મળ્યું હતું. આ કેમિકલયુક્ત પાણી કઈ કંપની દ્વારા છોડવામાં આવ્યું છે તે જાણવા મળ્યું નથી, પરંતુ આવી બે જવાબદાર કંપનીઓ સામે તંત્ર દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું. નમસ્કાર મિત્રો, હું મિતેશભાઈ પટિયાર. આજરોજ ઝઘડિયા GIDC વિઝિટ માટે અમે લોકો નીકળ્યા હતા, હું અને મારી ટીમ. તો ઝઘડિયા સ્થિત આરતી ચોકડીની પાસે UPL 5 યુનિટ આવેલ છે, જેના અંદરથી એકદમ તદ્દન ગંદુ અને કેમિકલયુક્ત પાણી જે બહાર નીકળેલું છે, એ લગભગ 1.5 થી 2 કિલોમીટર લગીની એરિયામાં આ પાણી પ્રસેલ છે. આ પાણીની pH અમે લોકોએ ચેક કરી તો એ પાણીની pH 8 થી 9 વચ્ચે આવેલ છે. અને GPCBમાં વારંવાર જાણ થયા પછી પણ આવી કંપનીઓ પાછળ એક્શન કેમ નથી લેતી એનું કારણ સમજમાં નથી આવતું. આ પાણી એટલી હદ સુધી ખરાબ છે કે જો કદાચ આપણા ધો ઢાંકણો ખાય અને પી તો એ પીવાથી એમને જાત જાતની ને ભાત ભાતની બીમારીઓ થઈ જતી હોય છે. આપ લોકો કેમેરામાં વિઝ્યુઅલમાં જોઈ શકો છો, નજરે આવે છે કે આ પાણીની સિચ્યુએશન શું છે અને કેટલું ખરાબ આ પાણી છે. પાણીની અંદર એક પથરો મારો એટલે પાણીની અંદરથી કેમિકલોના બધા કુંડાળા બહાર આવે છે. આ કંપનીઓ પર કાયદેસર રીતે એક્શન લઈ સત્તાધીશોનું પેટનું પાણી નથી હલતું, પણ હવે એ લોકો થોડા જવાબદારી એમની સમજે અને એમની જવાબદારીમાં આવતા જે કંઈ પણ પગલાં હોય એ આવી કંપનીઓ તરફ પગલાં લે. જય હિન્દ, જય ભારત. તો આ હતા આજના સમાચારો. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓ સાથે આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો.